અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આગમન પહેલા અમદાવાદની હવામાં પ્રદૂષણનું પ્રમાણ સખત રીતે વધી ગયું છે અને શહેરના સરેરાશ પ્રદૂષણમાં સખત વધારો નોંધાતા 304 QIA પહોંચ્યું છે. નોંધનીય છે કે એરપોર્ટ ખાતે સૌથી વધારે 351 એર ક્વોલિટી ઇન્ડેક્સ નોંધાયો, તો ગિફ્ટ સિટીમાં 264 એર ક્વોલિટી ઇન્ડેક્સ નોંધાયો છે. આમ ડોનાલ્ડ ટ્રમ્પની યાત્રા પહેલા પ્રદૂષણમાં વધારો નોંધાતા તંત્રની ચિંતામાં પણ વધારો જોવા મળ્યો છે, કારણ કે હવામાં ખરાબ રજકણો ભળતા હવે રોગચાળો વધવાનું પણ ભય તંત્રને સતાવી રહ્યું છે. તેમાં શહેર વિદેશી યાત્રીઓની યજમાની કરી રહ્યું છે ત્યારે અનેક સવાલો અહીં ઉભા થઈ રહ્યા છે, કારણ કે એરપોર્ટ તથા મોટેરા વિસ્તારને રોંગ રગાન કરીને ચોખ્ખું અને ચણક બનાવી દેવામાં આવ્યું છે, પરંતુ હવામાં પહોંચેલા પ્રદૂષણને કેવી રીતે પહોંચી શકાશે તે પણ એક પ્રશ્ન ઉભો થયો છે. લાઈવ જોડી ગયા છે અમારા સંવાદદાતા કૌશલ મિસ્ત્રી. કૌશલ, જણાવશો કે જે રીતે અમદાવાદની હવાનું જે પ્રદૂષણ વધી રહ્યું છે દિવસે ને દિવસે, અને સૌ પ્રશ્ન એ ઉભો થાય છે કે થોડાક દિવસની અંદર ટૂંક સમયમાં જે રીતે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આવી રહ્યા છે અને જે રીતે આ પ્રદૂષણનો જે માહોલ છે અત્યારે, તો ક્યાંક ને ક્યાંક તંત્ર પણ ચિંતામાં મુકાઈ ગયું છે. જી ભૂમિ, તમને જણાવી લઈએ કે હજુ ટ્રમ્પને હવે ગણતરીના 4 દિવસ જ બાકી રહ્યા છે. એની પહેલાં જ એરપોર્ટ અમુક વિસ્તારો, કેટલાક વિસ્તારો છે જેની અંદર પ્રદૂષણનો ધરખમ વધારો જોવા મળ્યો છે. સૌથી વધારે પોલ્યુશન જોવા મળ્યું છે તો એરપોર્ટ વિસ્તારમાં છે, જ્યાં આગળ ટ્રમ્પની તૈયારીને લઈને અને મોટેરા સ્ટેડિયમને લઈને રંગરોગાણ કરવામાં આવ્યું હતું અને રંગરોગાણ કરવામાં આવ્યું છે, જેના કારણે કેટલાક વિસ્તારોની અંદર પોલ્યુશન સૌથી વધારે જોવા મળ્યું છે. સૌથી હાઈએસ્ટ પોલ્યુશન એરપોર્ટ વિસ્તારમાં જોવા મળ્યું છે, 342 એ રાયખડમાં જોવા મળ્યું છે, ગિફ્ટ સિટીની અંદર 264 AQI જોવા મળ્યું છે. અમદાવાદ શહેરની જો વાત કરીએ તો સરેરાશ 304 AQI નોંધાયું છે, ગિફ્ટ સિટીની અંદર 264 AQI નોંધાયું છે. ભૂમિ, તમને જણાવી લો કે હજુ ગણતરીના 4 દિવસો બાકી રહ્યા છે, તેની પહેલાં જ અમદાવાદ શહેરની સિટીને કાયાપલટ કરવાની તૈયારી કરી રહ્યું છે જ્યારે તંત્ર, જેને કારણે કેટલાક વિસ્તારોની અંદર રંગરોગાણ ચાલી રહ્યું છે, કેટલાક વિસ્તારોની અંદર રોડકામનું કામકાજ ચાલી રહ્યું છે, જેના કારણે છે ને કેટલાક વિસ્તારોની અંદર પ્રદૂષણ ધ્રુસકે આગળ વધી રહ્યું છે, જેને કારણે અમુક પોઈન્ટ સુધી પ્રદૂષણમાં વધારો જોવા મળી રહ્યો છે. જી